नमस्कार, आप जो रेच नेशन प्लस न्यूज हूँ छू आपने साथ हेतल भगत। मोरबीना खानपर गामे पतिए पत्नीनी बेरहमीपूर्वक हत्या करी मौतने घाट उतारी दीधी हती, जेनी लाश अने आरोपी पति साथे परिवारजनों मोरबीथी छेक 450 किलोमीटर दूर छोटाउदेपुर पहोंच्या हता। छोटाउदेपुर तालुकाना नवागाम गामना रहेवासी रेमला नायका तेनी पत्नी जिनकीबेन नायका अने बे संतानो सहित परिवार साथे मजूरी अर्थे मोरबीना खानपर गामे राजेश लक्ष्मणभाई डावेरानी वाड़ीमां रहेता हता। गत रात्रे कोई कारणोसर पति रेमला नायकाए पोताना पत्नी जिनकीबेनने दातरडी वडे मोढ़ा उपर बेरहमीपूर्वक वार करी हत्या निपजावी हती। रेमला नायका अने जिनकीबेन वाड़ीमां नानी झूंपड़ीमां सूता हता, જ્યારે અન્ય પરિવારજનો બહાર ખુલ્લામાં ઊંઘતા હતા। દરમિયાન મોડી રાત્રે માતા જિનકીબેનના રડવાનો અવાજ આવતા મોટો પુત્ર હસમુખ ઝૂંપડીમાં જોવા ગયો તો પિતાના હાથમાં દાતરડું હતું અને માતા લોહી લુહાણ હાલતમાં નીચે પડી હતી। પિતાને ધક્કો મારી માતાને જોતા જિનકીબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। ત્યારબાદ વાડીના માલિકને ઘટના વિશે જાણ કરતા વાડી માલિક રાજેશ ડાવેરાએ સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના જ લાશ અને આરોપી સાથે સમગ્ર પરિવારને ભાડાની કાર કરી પોતાના વતન તરફ જવા રવાના કરી દીધા, પરંતુ પરિવારજનોએ ઘરે જવાના બદલે છોટાઉદેપુર તાલુકાના જોજ પોલીસ સ્ટેશન ખાતે લાશ અને આરોપી સાથે પહોંચ્યા હતા। પોલીસે પુત્ર હસમુખ નાયકાની ફરિયાદ લઈ લાશને પીએમ માટે મોકલી આપી હતી। આગળની કાર્યવાહી માટે મોરબી પોલીસને જાણ કરી છે। મોરબી ગામના ખાનપુર ગામે અત્યારના નવા ગામના જિનકીબેન રેમલાભાઈ નાયકા નાઓ ખેતી મજૂરી અર્થે ગયેલા અને ત્યાં આધે ભાગે ખેતી કરતા હોય, આ કામે મરણ જનાર જિનકીબેન રેમલાભાઈ નાયકા નાઓને તેમના જ પતિ રેમલાભાઈ દેસિંગભાઈ નાયકાઓએ કોઈ કારણસર માથામાં દાતરડો મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવેલ હોય, એ બાબતે તેમના પુત્ર હસમુખભાઈ એમના શેઠ રાજેશભાઈ આહિરને જાણ કરતા રાજેશભાઈ આહિર નાઓએ તેમને વતનમાં જવા જણાવેલ અને ત્યાંથી ગાડીની વ્યવસ્થા કરી આપેલ અને સીધા ગાડી લઈને ત્યાંની પોલીસ સ્ટેશનને જાણ કર્યા વિના સીધા અત્રે જોધ પોલીસ સ્ટેશન ડેડ બોડી લઈને આવેલ હોય, જેથી અમે મરણ જનાર જિનકીબેનના પુત્ર નામે હસમુખભાઈ નાઓની ફરિયાદ લઈ 0 નંબરથી દાખલ કરી ઇન્ક્વેસ્ટ ભરી અત્રેની આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે। તેમના શેઠ રાજેશભાઈ એક અલ્ટિકા ગાડી કરી આવી ભાડે, એ ગાડી દ્વારા અહીંયા ડેડ બોડી લઈને આવેલા હતા। કારણ બતાવ્યું આરોપી? કારણ હાલ તો જાણવા નથી મળ્યું, આરોપી કઈ બોલતો નથી, કોઈ કારણસર મોત નિપજાવેલ છે। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।